पालनपुर शहरना लोकोने फरी एकवार एक मास सुधी मार्गो पर धूळ खावानो वारो आव्यो। पालिकाना सत्ताधीशोने जिल्ला प्रमुखना नामथी दबाण करायुं होवानी चर्चाओ। पालनपुर नगरपालिका विकासना कामोने लईने अवारनवार विवादोमां घेरायेली रहे छे, त्यारे फरी एकवार शहेरना मार्गोना विकासने लईने विवादमां आवी छे। भाजप शासित नगरपालिकाने भाजपना जिल्ला कक्षाना आगेवानोए बांधमां लीधी होय तेवुं हालमां जणाई रह्युं छे। पालनपुर शहेरना हार्दसमा बिजेश्वर कॉलोनीना मार्गने लईने थोड़ा दिवस अगाउ स्थानिक नागरिको ढोल नगारा साथे पालिका खाते रजूआत करवा आव्या हता, त्यारे मोटा उपाड़े पालिकाना प्रमुख सहित चेरमेनोए एक मासमां रोडनुं काम पूरुं करवानी खातरी आपी हती। ત્યારે આ માર્ગને લઈને 25 દિવસ અગાઉ નગરપાલિકા દ્વારા ઓનલાઈન ટેન્ડર પાડવામાં આવ્યું હતું, પરંતુ કહેવાતા ભાજપના એક સંગઠન મંત્રીના મળતિયાઓને કોઈ લાભ ન થતો હોય જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાસી ચૌહાણનું નામ વટાવી ચીફ ઓફિસર પર દબાણ કરીને ટેન્ડર રદ કરાવી નવું ઓફલાઈન ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરાતા પાલનપુરના રહીશોને ફરી એક મહિનો વધુ ધૂળ ખાવાનો વારો આવ્યો છે। સમગ્ર બાબતે નગરપાલિકાના વિપક્ષના નેતા અંકિતા ઠાકોરે આક્ષેપો કરતા જણાવ્યું કે 25 દિવસ પહેલા બહાર પાડેલ ઓનલાઈન ટેન્ડર ભાજપ ન કહેવાતા આગેવાનોના કારણે રદ કરી ઓફલાઈન ટેન્ડરની પ્રક્રિયા કરતા પાલનપુરના વિકાસ કરતા પોતાના ખિસ્સા ભરવા ભાજપના આગેવાને પેરવી કરી છે, ત્યારે હવે નગરપાલિકાના શાસકોના અંગત સ્વાર્થના કારણે પાલનપુરની પ્રજાને ભોગ બનવાનો વારો આવ્યો છે। ત્યારે શહેરમાં આ ટેન્ડર રદ કરતા ભાજપના સંગઠન મંત્રી સામે સવાલો ઉઠ્યા છે અને શહેરભરમાં પાલિકા વહીવટની ચર્ચાઓ થઈ રહી છે। પાલનપુર શાસિત પાલિકા દ્વારા 20-25 દિવસ પહેલાં 4 કરોડનું ટેન્ડર પાડ્યું હતું ઓનલાઈન, અલગ અલગ કામને લઈને ભેગું ટેન્ડર પાડ્યું હતું, પાછું ટેન્ડર ઓફલાઈન પાડ્યું 2 દિવસ પહેલાં। ગુજરાત સમાચાર દિવ્ય ભાસ્કર સંદેશમાં જાહેરાત આવી છે, કોના કહેવાથી જાહેરાત આપી, કયા AA+ કોન્ટ્રાક્ટરના કામ ના મળ્યા કે એમના ફોલ્ડરિયાઓના કામ લેવા માટે પાછી જાહેરાત આપી, ભાજપના જિલ્લા પ્રમુખના નામ પર સંકલનની પાછી મિટિંગ બોલાવી, ચીફ ઓફિસરને બોલાવીને ધમકાયા, આવા તો કયા કારણસર પાલિકાને કોના દબાવમાં ચાલે છે પાલિકા? પ્રજાને પાછો બિજેશ્વર કોલોનીનો રોડ હોય યા અલગ અલગ પાલનપુર શહેરના રોડ હોય, પાછો એક મહિનો ધૂળ ખૂવાનો વારો આવ્યો છે પાલનપુરની જનતાને? પાલનપુર શાસિત કોઈ જવાબદાર વ્યક્તિ છે કે નહીં, મારે મીડિયા સમક્ષ એ પૂછવું છે એ લોકોને કે ભાઈ તમે કોના લીધે આ પાછી ટેન્ડરની પ્રક્રિયા કરી છે।